હેલો ગાઈઝ વેલકમ ટુ લેઝી જી પીએસસી ક્લાસીસ આજે આપણે મની બિલ અને અધર બિલ વિશે માહિતી મેળવશું કેટલા ટાઈપના બિલો છે અને કયા કયા ચાર ટાઈપના બિલો છે પ્રથમ છે બંધારણીય સુધારા બિલ એટલે કોન્સ્ટિટ્યુશન એમેન્ડમેન્ટ બિલ સેકન્ડ મની બિલ ત્રીજું છે નાણાકીય બિલ એટલે ફાઇનાન્સીય બિલ અને ચોથું છે સામાન્ય બિલ ઓર્ડિનરી બિલ કોન્સ્ટિટ્યુશન એમેન્ડમેન્ટ બિલ કઈ રીતે થાય છે સંસદના બંને ગૃહો દ્વારા પસાર થવું જરૂરી છે તે ગૃહની કુલ સદસ્યતાના સરળ બહુમતી અને હાજર મતદાન કરનારા બધા સભ્યોમાંથી બે ત્રત્યાંશ બહુમતી જરૂર પડે છે એટલે કે કોઈ પણ એક ગૃહ છે તેની કુલ સદસ્યતાના સરળ બહુમતી એટલે સિમ્પલ મેચોરિટી અને જેટલા હાજર છે મતદાન કરવા એની બે તૃત્યાંશ બહુમતીની જરૂર પડે છે પરંતુ જો રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની ચૂંટણી કેન્દ્ર અને રાજ્યની કારોબારી અને કાયદાકીય શક્તિઓ ન્યાયતંત્ર એવા બધા મુદ્દા પર આ બિલ હોય કોન્સ્ટિટ્યુશન એમેન્ડમેન્ટ બિલ તો ઓછામાં ઓછા અડધા રાજ્યોની બાહેદરી પણ જરૂરી છે બરાબર છે એટલે અઠ્યાવીસ સ્ટેટ હોય તો ચૌદ રાજ્યોની વિધાનસભામાંથી આ બિલ પાસ થવું જરૂરી છે જેમ કે જીએસટી એકસો એકમાં બંધારણીય સુધારો નેક્સ્ટ છે મની બિલ રાષ્ટ્રપતિની ભલામણ પર મની બિલ ફક્ત લોકસભામાં જ રજૂ થાય છે બરાબર છે મિત્રો લોકસભામાં હાજર અને મતદાન કરતા તમામ સભ્યોની સરળ બહુમતી દ્વારા આ બિલ પસાર થાય છે સિમ્પલ મેજોરિટી દ્વારા બરાબર છે મિત્રો એકવાર લોકસભામાંથી પસાર થયું પછી એ રાજ્યસભામાં મોકલવામાં આવે અને રાજ્યસભામાં ચૌદ દિવસ ડિસ્કશન થાય પરંતુ રાજ્યસભામાં બિલ પાસ થવું જરૂરી એવું લાગતું નથી કારણ કે એમાં લોકસભાનો જ આધિપત્ય છે મને બિલમાં હંમેશા લોકસભાનો જ આધિપત્ય છે એટલે જો રાજ્યસભામાં ચૌદ દિવસમાં બિલ પસાર થઈને લોકસભામાં ના આવે કે રાષ્ટ્રપતિને ના પહોંચે તો એ બિલ પસાર થયેલું જ કહેવાશે બરાબર છે મિત્રો થર્ડ ટોપિક છે ફાઇનાન્શિયલ બિલ આ બિલ બંને ગૃહમાંથી પાસ થવું જરૂરી છે બરાબર છે મિત્રો અને રાષ્ટ્રપતિ રિકમેન્ડેશન કરે પછી જ આ બિલ લોકસભામાં ઇન્ટ્રોડ્યુસ થાય છે આ બિલની બીજી વિશિષ્ટતા શું છે મિત્રો આ બિલમાં કરવેરા અને ખર્ચ સાથે સંબંધિત કેટલીક જોગવાઈઓનો સમાવેશ થાય છે અને આ ઉપરાંત કેટલીક અલગ અલગ બાબતની પણ સંબંધિત જોગવાઈઓ આમાં સમાવેશ થાય છે તેને ફાઇનાન્શિયલ બિલ કહે છે બરાબર છે મિત્રો ફાઈનાન્સીયલ બિલ બંને ગૃહોમાંથી પસાર થવું જરૂરી છે જ્યારે નાણાકીય બિલ માત્ર લોકસભામાંથી પસાર થવું જરૂરી છે છે બરાબર મિત્રો હવે છે ઓર્ડિનરી બિલ એટલે સામાન્ય બિલ સંસદના બંને ગૃહોમાં એક સામાન્ય બિલ રજૂ કરવામાં આવે છે અને તે હાજર અને મતદાન કરનાર બધા સભ્યોની સરળ બહુમતી દ્વારા બંને ગૃહમાં પસાર થવું આવશ્યક છે એટલે ઓર્ડિનરી બિલ હોય એ સિમ્પલ મેજોરિટી દ્વારા બંને ગૃહમાંથી પસાર થવું જરૂરી છે બરાબર છે મિત્રો હવે મની બિલ અને ફાઇનાન્શિયલ બિલનો તફાવત શું છે તમામ મની બિલો નાણાકીય બિલો છે એટલે તમામ મની બિલ ફાઇનાન્સિયર બિલ છે પરંતુ બધા નાણાકીય બિલ મની બિલ હોતા નથી એકવાર હજી રિપીટ કરું તમામ મની બિલ નાણાકીય બિલ છે પરંતુ બધા નાણાકીય બિલ મને બિલ હોતા નથી એટલે કે ફાઇનાન્સ બિલ જેમાં માત્ર કર દરખાસ્ત સંબંધિત જોગવાઈઓ હોય તેને મને બિલ કહેવાય એટલે કોઈ ફાઇનાન્સ બિલ હોય એમાં માત્ર ટેક્સની વાત હોય તો એ મને બિલ કહેવાય પરંતુ જો એ બિલમાં કરવેરા અથવા ખર્ચ સાથે કેટલીક સંબંધિત બીજી જોગવાઈઓ હોય અને અન્ય બાબતો પણ હોય તો એને શું કહેવાય ફાઇનાન્શિયલ બિલ ઓકે મિત્રો ફાઇનાન્શિયલ બિલ રાજ્યસભામાંથી અને લોકસભામાંથી બંનેમાંથી પસાર થવું જોઈએ જ્યારે મની બિલ માત્ર લોકસભામાંથી પસાર થવું જોઈએ હવે કોણ નક્કી કરશે કે આ મની બિલ છે કે નહીં આ નક્કી કરવાનું પાવર લોકસભાના સ્પીકરને આપ્યો છે બરાબર છે લોકસભાનો સ્પીકરનો જ અંતિમ નિર્ણય લેશે કે આ મની બિલ છે કે નહીં આ ઉપરાંત બંધારણમાં જણાવ્યું છે કે સંસદની કાર્યવાહી તેમજ ધંધાકીય વ્યવહાર માટે બરાબર એટલે સંસદની કોઈ પણ કાર્યવાહી અને મની બિલ માટે સ્પીકર પર સ્પીકરને કોઈ પણ ન્યાયાલય પૂછી શકશે નહીં કે કે તમે કે તમે આ બિલ શું કામ પસાર કર્યું છે એટલે મની બિલનો ફાઇનલ નિર્ણય સ્પીકર પાસે હોય છે બરાબર છે મિત્રો એટલે આ હતા ચાર મહત્ત્વના બિલ ફર્સ્ટ આપણે કોન્સ્ટિટ્યુશન એમેન્ડમેન્ટ બિલ જાણ્યું સેકન્ડ આપણે મની બિલ જાણ્યું જે માત્ર લોકસભામાંથી પસાર થાય છે સિમ્પલ મેજોરિટી દ્વારા થર્ડ ફાઇનાન્સ બિલ જે લોકસભા અને રાજ્યસભા બંનેમાંથી પસાર થવું જરૂરી છે ચોથું ઓર્ડિનરી બિલ જે સિમ્પલ મેજોરિટી દ્વારા થાય છે અને ફાઇનાન્સ બિલ અને મની બિલનો તફાવત અને મની બિલ છે કે નહીં અને એ નક્કી કરવાનું મેઇન પાવર સ્પીકર પાસે હોય છે